અમદાવાદમાં સફાઈ કર્મીઓની હડતાલનો ત્રીજો દિવસ, કર્મીઓ આંદોલનના સ્થળે જ કર્યું રસોડું શરૂ. સંઘ પ્રદેશ દીવ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્ની દ્વારા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી. પ્રાકૃતિક ધરોહરો और पर्यावरण के संरक्षण के लिए स्थानीय प्रशासन द्वारा सराहनीय प्रयास किए जा रहे हैं. भारत सरकार ने पर्यावरण संरक्षा को ध्यान में रखते हुए रिन्यूएबल एनर्जी और खास तौर से सौर ऊर्जा की ओर विशेष ध्यान दिया. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ હસ્તે દીવના માલાલા ઓડિટોરિયમ ખાતે વિભિન્ન પ્રોજેક્ટનો અને ડિજિટલ માધ્યમ શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી. જમ્મુ કાશ્મીરના દરેક પરિવારને વર્ષે 5 લાખ રૂપિયાના આરોગ્ય વીમાનું કવચ આપતી જમ્મુ કાશ્મીર સેહત યોજનાનો શુભારંભ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન ડીન જોન્સને આપી શ્રદ્ધાંજલિ. વડોદરામાં કોરોનાના અત્યાર સુધી 20,686 કેસ નોંધાયા. જામનગર શહેરની કોવિડ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત. સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 48,507 કેસ નોંધાયા. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 910 કેસ નોંધાયા. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ કિટમાં કૌભાંડની આશંકા. કોરોનાનો નવો વાયરસ હવે જાપાન અને જર્મનીમાં પહોંચ્યો. વડાપ્રધાન હવે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખેડૂતના નેતાઓ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની પૂર્વોત્તરના પ્રવાસમાં આસામ પહોંચ્યા છે, જ્યાં અડધી રાતે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના દાડમના વેપારીના 4 દિવસ પહેલા લૂંટ કરી હત્યા કરવાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો. અમદાવાદમાં એક તરફ કોરોના વાયરસની મહામારી અને બીજી તરફ શહેરમાં 3જા દિવસે પણ સફાઈ કામદારોની હડતાલ યથાવત. બિહારના કોમુરમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર. ગુજરાતમાં આવતીકાલથી કોલ્ડ વેવની અસર શરૂ થશે. અભિનેતા આમિર ખાન શાસનગીરના પ્રવાસે, પોરબંદર એરપોર્ટ ખાતે ચાહતો ઉમટી પડ્યા હતા. આમિર ખાન પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ પ્લેન લઈ મારફતે પોરબંદર પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ. હાઈકોર્ટના ટક્કર બાદ લેવાયો નિર્ણય. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2021 રદ, સંક્રમણ ફેલાવાનો ભય. કેરળના તિરુવનંતપુરમાં કોલેજના બીજા વર્ષમાં ભણતી 21 વર્ષની યારિયા બની દેશની યુવા મેયર. હાથરસ કેસમાં કરણી સેના આરોપીઓના સમર્થનમાં આવી પોલીસે કરી કાર્યવાહી. શોપિયામાં એક આતંકીની ઠાર, 2 જવાનો થયા ઘાયલ. સર્ચ ઓપરેશન યથાવત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.
We'll be right back.